वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य મિત્રો, હું સ્મિતા મેડમ પ્રણવ સેવા સંસ્થામાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 આસપાસ વિષયમાં પ્રકરણ 21 જગત મારા ઘરમાં વિષય અભ્યાસ કરીશું. ખેંચતાણ. દરરોજની જેમ આજે પણ મમતાના ઘરમાં ઝઘડો શરૂ થયો કે ટીવી પર કયો કાર્યક્રમ જોવો. દરરોજની જેમ મમતાના ઘરમાં પણ આજે ઝઘડો શરૂ થઈ ગયો કે ટીવી પર કયો કાર્યક્રમ જોવો. મમતાનો ભાઈ ક્રિકેટ મેચ જોવા ઈચ્છે છે, જ્યારે નાનકડી સેજલ પોતાના મનપસંદ ગીતો. મમતાનો ભાઈ છે એ ટીવી પર ક્રિકેટ મેચ જોવા ઈચ્છે છે અને નાનકડી સેજલ છે એ પોતાના મનપસંદ ગીતો સાંભળવા માંગે છે. મમ્મી અને કાકી આમ તો ખાસ સખ્યો છે, પરંતુ તેમની પસંદગી જુદી જુદી છે. મમ્મીને સમાચાર જોવા ગમે તો કાકીને ધારાવાહિક એટલે કે સિરિયલ. સેજલના મમ્મી જે છે એના મમ્મી અને કાકી એમ તો ખાસ સખ્યો છે, પરંતુ બંનેની પસંદગી જુદી જુદી છે. એના મમ્મીને સમાચાર જોવાના ગમે છે અને કાકીને ધારાવાહિક એટલે કે સિરિયલ જોવી ગમે છે. મમતાને કાર્ટૂન જોવું છે અને પપ્પાને ફૂટબોલ મેચ. પપ્પા કહે છે કે તેઓને સાંજે જ ટીવી જોવા મળે છે. અંતે દરેક જણે ફૂટબોલ મેચ જ જોવી પડી. સેજલ જે છે તેના પપ્પાને ફૂટબોલ મેચ જોવી હતી અને સેજલના પપ્પા કહે છે કે તેમને ક્યારેક જ ટીવી એટલે કે સાંજે જ જોવા મળે છે, એટલા માટે બધાએ ફૂટબોલની મેચ જ જોવી પડી. ચાલો વાત કરીએ. શું તમારા ઘરમાં પંખા, ટીવી, સમાચારપત્રો, ખુરશીઓ કે બીજી વસ્તુઓ માટે ઝઘડા થાય છે? મિત્રો, મમતાના ઘરમાં જેમ નાના નાના ઝઘડા થાય છે તેમ તમારા ઘરમાં પણ ઝઘડા થતા હશે. પંખા, ટીવી, સમાચારપત્રો કે ખુરશીમાં બેસવા માટે આવા નાના નાના ઝઘડા તમારા ઘરમાં પણ થતા હશે. તમારા ઘરમાં આવા ઝઘડા કોણ પતાવે છે? મિત્રો, તમારા ઘરમાં આવા ઝઘડા કોણ પતાવે છે? તો ઘરના વડીલો હોય છે, દાદા દાદી હોય, મમ્મી પપ્પા હોય, તો આવા ઝઘડા મમ્મી પપ્પા અથવા દાદા દાદી પતાવતા હોય છે. તમારા ઘરમાં કોઈ રસપ્રદ બનાવ વિશે વાત કરો, જ્યારે કોઈ વસ્તુઓ માટે ઝઘડા થયા હોય. વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરમાં પણ નાના નાના ઝઘડા થતા હશે, તો એવી કોઈ વાત, રસપ્રદ વાત બની છે કે કોઈ વસ્તુ માટે તમારા ઘરમાં ઝઘડા થયા હોય અને તમને અત્યાર સુધીમાં તમને યાદ હોય એવું, તો એવું થયું હશે તો એ પ્રમાણે તમારે અહીં જવાબ લખવાનો છે. તમે લોકોને બીજે ક્યાંક ઝઘડા થતા જોયા છે? વિદ્યાર્થી મિત્રો, બીજે ક્યાંક તમે ઝઘડા થતા જોયા છે? તો તમે મુસાફરી કરતા હો તો બસ હોય, ટ્રેન હોય, તો ત્યાં જગ્યા માટે કેટલાક લોકોને તમે ઝઘડતા જોયા હશે. પછી સામૂહિક નળ હોય છે તો ત્યાં પાણી ભરવા માટે કેટલાક લોકોને તમે ઝઘડતા જોયા હશે. તમારી ઘરની આજુબાજુ પણ આવા નાના નાના ઝઘડા તમે થતા જોયા હશે. તફાવત કેમ? સાંજના 7 વાગ્યા છે. પ્રતિભા તેની બહેનપણીના ઘરેથી દોડતી દોડતી પોતાના ઘરે જઈ રહી છે. પ્રતિભા નામની જે છોકરી છે તે સાંજના 7 વાગ્યા છે અને તે પોતાની બહેનપણીના ઘરેથી દોડતી દોડતી પોતાના ઘરે જઈ રહી છે. તેના ભાઈઓ સંદીપ અને સંજય તેમના મિત્રો સાથે શેરીમાં રમવામાં વ્યસ્ત છે. પ્રતિભા છે એના બે ભાઈઓ છે, સંદીપ અને સંજય. તે હજી પણ તેના મિત્રો સાથે શેરીમાં રમવામાં વ્યસ્ત છે. તેઓને ઘરે જવાની ઉતાવળ નથી. જો તેઓ ઘરે મોડા જાય તો પણ તેમને કોઈ લડશે નહીં. તેમને
પ્રતિભાના ભાઈઓ છે તેમને ઘરે જવાની ઉતાવળ નથી, અને જો તેઓ ઘરે મોડા જશે તો બી તેમને કોઈ લડતું નથી. પ્રતિભાને લાગે છે કે આ બરાબર નથી. તેના માટે અલગ નિયમ અને તેના ભાઈઓ માટે બીજો નિયમ, એવું કેમ? પરંતુ તે શું કરે? પ્રતિભા વિચારે છે કે આ જે એની સાથે જે થઈ રહ્યું છે તે બરાબર નથી. તેના માટે અલગ નિયમ અને તેના ભાઈઓ માટે અલગ નિયમ, તો આવું કેમ? પરંતુ તે શું કરે? ચાલો વાત કરીએ. આ બાબતમાં તમારા ઘરમાં અથવા તમારા મિત્રોના ઘરમાં આવું થાય છે, તમે તેના વિશે શું વિચારો છો? વિદ્યાર્થી મિત્રો, જેવું પ્રતિભા સાથે થાય છે એવું તમારા ઘરમાં અથવા તમારા મિત્રના ઘરમાં આવું થાય છે તો એના માટે શું વિચારી શકાય? તો આવું ન થવું જોઈએ. તેમના ઉછેરમાં અને કાર્યમાં ભેદભાવ ન હોવો જોઈએ. શું તમે વિચારો છો કે છોકરા અને છોકરીઓ, પુરુષ અને મહિલાઓ માટે અલગ અલગ નિયમો હોવા જોઈએ? વિદ્યાર્થી મિત્રો, છોકરા અને છોકરીઓ માટે અલગ અલગ નિયમો હોવા જોઈએ? તો ના, અલગ અલગ નિયમો ન હોવા જોઈએ. બંને માટે એક સરખા જ નિયમો હોવા જોઈએ. સ્ત્રી અને પુરુષ જીવન રથના બે પૈંડા સમાન છે. સ્ત્રીને પણ પુરુષ જેટલું સન્માન મળવું જોઈએ. જો છોકરીઓએ છોકરાઓ માટેના અને છોકરાઓએ છોકરીઓ માટેના પરંપરાગત રીતે ચાલ્યા આવતા નિયમો પાડવાના હોય તો શું થશે વિચારો. વિદ્યાર્થી મિત્રો, જો છોકરીઓએ છોકરાઓ માટેના આવા પરંપરાગત રીતે ચાલ્યા આવતા નિયમો, એકબીજાના નિયમો પાડવાના થાય તો શું થાય? તો અંદર અંદર ઝઘડા થાય, વ્યવસ્થા ભાંગી પડે. છોકરા અને છોકરીએ પોતપોતાના કાર્યો અને ફરજો નિભાવવી જોઈએ. જરૂર પડે તો એકબીજાને મદદરૂપ થવું જોઈએ. બંને સમાન જ છે એવો અહેસાસ એકબીજાને કરાવવો જોઈએ. હવે છે મીના કાકી. એક દિવસ મીના કાકી પિન્ટુ અને પિંકી તથા તેના મિત્રોને દરિયા કિનારે લઈ ગયા. હવે એક દિવસ મીના કાકી જે છે એ પિન્ટુ, પિંકી અને તેના મિત્રોને દરિયા કિનારે ફરવા માટે લઈ ગયા. તેઓ રેતી અને પાણીમાં રમ્યા, ચટગોળની સવારી કરી. ત્યારબાદ તેમણે ભેળપૂરી ખાધી અને ફુગ્ગાઓ લીધા. તેઓ ત્યાં દરિયા કિનારે રેતીમાં રમ્યા, પાણીમાં રમ્યા, ચટગોળની સવારી પણ કરી. ત્યારબાદ તેમણે ભેળપૂરી ખાધી અને ફુગ્ગાઓ પણ તેમણે લીધા. પછી દરેકે બરફ ગોળો કુલ્ફીની મજા માણી. કુલ્ફી વેચનારે પૈસા લેવામાં ભૂલ કરી. હવે ત્યાં તેમણે બરફ ગોળો અને કુલ્ફીની મજા પણ માણી. કુલ્ફી વેચનારે પૈસા લેવામાં ભૂલ કરી. તેણે 7ના બદલે 5 કુલ્ફીના પૈસા જ ગણ્યા. બાળકોએ વિચાર્યું આપણે પૈસા બચ્યા, પરંતુ મીના કાકીએ કુલ્ફી વેચનારને 7 કુલ્ફીના પૈસા ચૂકવ્યા. હવે કુલ્ફી વેચનાર જે માણસ છે તેણે પૈસા લેવામાં ભૂલ કરી. તેણે 7ને બદલે 5 કુલ્ફીના જ પૈસા ગણ્યા. એટલા માટે બાળકોએ વિચાર્યું કે ચાલો આપણા પૈસા તો બચી ગયા. પરંતુ મીના કાકીએ એવું કર્યું નહીં. તેમણે કુલ્ફી વેચનારને પૂરેપૂરી 7 કુલ્ફીના જ પૈસા તેમણે ચૂકવ્યા. મીના કાકીએ તે દિવસે જે કર્યું તે બાળકો હંમેશા યાદ રાખશે. તમારી કલ્પનાથી આ વાર્તાનો અંત બદલાવીને વાર્તા તમારી નોટબુકમાં લખો. વિદ્યાર્થી મિત્ર, આપણે મીના કાકીની જે વાત આપણે કરી તે વાર્તાને એનો અંત બદલાવીને વાર્તા તમારે તમારી નોટબુકમાં લખવાની છે. તમારા કુટુંબમાં કોઈ મીના કાકી જેવું છે કોણ? વિદ્યાર્થી મિત્રો, તમારા કુટુંબમાં મીના કાકી જેવું પ્રમાણિત છે તો કોણ છે તેનું અહીં તમારે નામ લખવાનું છે. જો મીના કાકીએ કુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકોએ શું વિચાર્યું હોત? આ વિશે તમે શું વિચારો છો? વિદ્યાર્થી મિત્રો, મીના કાકી બધાને લઈને દરિયા કિનારે ફરવા જાય છે અને ત્યાં કુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકો એમના વિશે શું વિચારતા? તો બાળકો વિચારતા કે મીના કાકી જે છે એ અપ્રમાણિક છે, તેઓ ગરીબ પ્રત્યે દયાળુ નથી, એવી છાપ બાળકોના મનમાં ઊભી થાય. હું શું કરું? અક્ષય તેની દાદીને ખૂબ જ ચાહે છે. તેની દાદી પણ તેને ખૂબ જ વહાલ કરે છે. તે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે. વિદ્યાર્થી મિત્રો, અક્ષયના દાદી અક્ષયને ખૂબ જ ચાહે છે અને અક્ષયના દાદી પણ
અક્ષયને ખૂબ જ વહાલ કરે છે અને અક્ષયના દાદી જે છે એ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે. અનિલ અક્ષયનો મિત્ર છે, તેની દાદીને પણ અનિલ પસંદ છે. પરંતુ એક વાત તે વારંવાર કહે છે કે તેણે અનિલના ઘરે કોઈ વસ્તુ ખાવાની કે પીવાની નહીં. અનિલ અક્ષયનો મિત્ર છે અને અક્ષયના દાદી પણ અનિલને પસંદ કરે છે. પરંતુ એક વાત વારંવાર અક્ષયને કહે છે કે અનિલના ઘરે કંઈ પણ ખાવાની પીવાની વસ્તુ કંઈ પણ વસ્તુ ખાવાની પીવાની નહીં, કારણ કે તેના ઘરે અવારનવાર કોઈને કોઈ બીમાર રહે છે. એક દિવસ અનિલના ઘર નજીક મોટા મેદાનમાં વોલીબોલની મેચ હતી. તે દિવસે ખૂબ જ ગરમી હતી અને દરેક જણ મેચ પછી ખૂબ જ થાક્યા હતા. હવે એક દિવસ અનિલના ઘરની નજીક મોટા મેદાનમાં વોલીબોલની મેચ હતી. તે દિવસ ખૂબ જ ગરમી પણ હતી અને દરેક જણ મેચ પૂરી થયા પછી બધા થાક્યા હતા અને બધાને તરસ પણ લાગી હતી. અનિલે બધાને તેના ઘરે આમંત્રણ આપ્યું. અનિલની માતાએ બધાને પાણી આપ્યું. બધાએ પાણી પીધું. જ્યારે અનિલે પાણીનો પ્યાલો અક્ષયને આપ્યો તેને અચાનક તેની દાદીની ચેતવણી યાદ આવી. હવે બધા મિત્રો અને અનિલની માતાએ બધાને પાણી આપ્યું. હવે અનિલ પણ પાણીનો પ્યાલો લઈને અક્ષય પાસે આવે છે તો અચાનક અક્ષયને તેના દાદીની ચેતવણી યાદ આવે છે. અક્ષય અનિલ સામે જોઈ રહ્યો હતો. તે જાણતો ન હતો કે શું કરે. હવે અક્ષયને એની દાદીની ચેતવણી યાદ આવી તો અક્ષય અનિલની સામે જોઈ રહ્યો હતો અને વિચાર કરતો હતો કે તે શું કરે. આ વિશે વાત કરો, તમને શું લાગે છે અક્ષય શું કરશે? વિદ્યાર્થી મિત્રો, તમને શું લાગે છે કે અક્ષય શું કરશે? તો અક્ષય પાણી નહીં પીવે. અક્ષય કેમ ગૂંચવણમાં છે? તો અનિલ જ્યારે પાણીનો ગ્લાસ લઈને અક્ષયની સામે આવે છે તો અક્ષયને અચાનક તેની દાદીની ચેતવણી યાદ આવે છે કે અનિલના ઘરે કંઈ પણ વસ્તુ ખાવી કે પીવી નહીં. તો હવે અનિલ અક્ષયનો મિત્ર છે, તો હવે અક્ષય ગૂંચવણમાં છે કે અનિલના ઘરે પાણી પીવું જોઈએ કે ન પીવું જોઈએ. અક્ષયની દાદીએ તેને અનિલના ઘરે પાણી પણ ન પીવાની ચેતવણી કેમ આપી? વિદ્યાર્થી મિત્રો, અક્ષયના દાદી જે છે એ સ્વચ્છતાના આગ્રહી હતા. અસ્વચ્છતાથી બીમાર પડાય છે. અનિલના ઘરમાં અવારનવાર કોઈને કોઈ બીમાર પડતું હોવાથી અક્ષયને અનિલના ઘરે પાણી પણ પીવાની ન પીવાની તેમણે ચેતવણી આપી. તમે અક્ષયના દાદી સાથે સહમત છો? તો હા, અક્ષયના દાદી સાથે સહમત છીએ. તમારા મતે અક્ષય શું કરવું જોઈએ? તો આ બાબતે અક્ષય શું કરવું જોઈએ? તો પોતાના મિત્રના પરિવારને સ્વચ્છતા વિશે સમજાવવા જોઈએ અને સ્વચ્છતા થાય પછી ત્યાં પાણી પીવું જોઈએ. હવે આગળ છે, કોણ નક્કી કરશે? કરશન ખૂબ જ મોટા કુટુંબમાંથી આવે છે. કુટુંબમાં ખેતી અને પૈસાની બાબતોનું તમામ કામ તેના મોટા કાકા સંભાળે છે. કરશન છે એ ખૂબ જ મોટા પરિવારમાંથી આવે છે અને કુટુંબમાં ખેતી અને પૈસાની બાબતોનું તમામ કામકાજ કરશનના મોટા કાકા જે છે તે સંભાળે છે. કુટુંબના નાના મોટા તમામ નિર્ણયો પણ તેઓ જ લે છે. તેમના પરિવારમાં દરેકના નાના મોટા નિર્ણયો તેના મોટા કાકા જ લે છે. અત્યાર સુધી તો કરશન ખેતરમાં જ કામ કરતો, પરંતુ હવે તેને કંઈક અલગ કરવું છે. અત્યાર સુધી કરશન ખેતરમાં જ કામ કરતો હતો, પરંતુ હવે તેને કંઈક અલગ કરવું છે. તેને બેંકમાંથી અમુક રૂપિયા લઈને અનાજ દળવાની ઘંટી ખરીદવી છે. તેના ગામમાં ઘંટી નથી. કરશનને પોતાના પર વિશ્વાસ છે કે આ નવા કામથી તેના કુટુંબને ખૂબ જ ફાયદો થશે. હવે કરશન છે એ બેંકમાંથી અમુક રૂપિયા લઈને અનાજ દળવાની ઘંટી ખરીદવા માંગે છે, કેમ કે તેના ગામમાં ઘંટી નથી અને કરશનને પોતાના પર વિશ્વાસ છે કે આ નવું કામ શરૂ કરશે તો તેના પરિવારને પણ ખૂબ જ ફાયદો થશે. પિતાજીને તો તેણે મનાવી લીધા, પરંતુ તેના મોટા કાકા તેની વાત સાંભળવા જ તૈયાર નથી. કરશન છે તેણે તેના પિતાને તો મનાવી લીધા વાત માટે, પરંતુ તેના મોટા કાકા છે તે કરશનની વાત સાંભળવા તૈયાર નથી. આ વિશે વાત કરો, તમે જો કરશનની જગ્યાએ હોત તો શું કરત? વિદ્યાર્થી મિત્રો, જો તમે કરશનની જગ્યાએ હોત તો તમે શું કરશો? તો પોતાના મનની જ વાત સાંભળી
અને પોતે પસંદ કરેલું જ કાર્ય કરવું જોઈએ. તમારી સાથે આવું ક્યારેક થયું છે કે તમારે કંઈક કરવું હોય અને તમારા કુટુંબના વડીલો તમને તેના માટે મંજૂરી ન આપે? વિદ્યાર્થી મિત્રો, આપણે કરસનની વાત જોઈ તો તમારા ઘરમાં પણ તમારી સાથે આવું ક્યારેક બન્યું હશે કે તમારે કંઈક કાર્ય કરવું હોય પરંતુ તમારા કુટુંબના વડીલો અથવા તો તમારા મમ્મી પપ્પા હોય એ કાર્ય કરવા માટે તમને મંજૂરી આપતા નથી. તમારા ઘરમાં મહત્ત્વના નિર્ણયો કોણ લે છે? વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરમાં મહત્ત્વના નિર્ણયો કોણ લે છે? તો પરિવારમાં વડીલો હોય, મમ્મી પપ્પા હોય તો મહત્ત્વના નિર્ણયો વડીલો અથવા મમ્મી પપ્પા લેતા હોય છે. તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણય લે તો તમને કેવું લાગે? વિદ્યાર્થી મિત્રો, તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણય લે તો તમને કેવું લાગે? તો જરા પણ ન ગમે. અને એક જ વ્યક્તિ બધા માટે નિર્ણય લે તો બધા લોકોને એ ન ગમે અને એમને મન મારીને જીવવું પડે. મને આ પસંદ નથી. મીના અને રીતુ લંગડી રમી ઘરે જઈ રહી હતી. મીનાએ રીતુનો હાથ ખેંચી કહ્યું, આવ, મારા ઘરે આવ. મીના અને રીતુ લંગડી રમીને પોતપોતાના ઘરે જઈ રહી હતી. મીનાએ રીતુનો હાથ ખેંચીને કહ્યું કે મારા ઘરે આવ. તારા કાકા ઘરે છે, જો તે હશે તો હું નહીં આવું, રીતુએ જવાબ આપ્યો. રીતુ કહે છે કે જો તારા કાકા ઘરે હશે તો હું તારા ઘરે નથી આવતી. પરંતુ તું આ શું કહે છે? કાકા તને પસંદ કરે છે. તે કહે છે કે તારી મિત્ર રીતુને ઘરે લઈ આવ, હું તમને બંનેને ઘણી બધી ચોકલેટ આપીશ. રીતુની વાત સાંભળીને મીના શું કહે છે કે તું આ શું કહે છે? કાકા તો તને પસંદ કરે છે અને એ મને કહે છે કે તારી મિત્ર રીતુને ઘરે લઈ આવ, હું તમને બંનેને ઘણી બધી ચોકલેટો આપીશ. રીતુએ તેનો હાથ મીના પાસેથી છોડાવી કહ્યું, મને તારા કાકાથી ડર લાગે છે. તે મારો હાથ પકડે છે તે મને ગમતું નથી. આટલું કહી રીતુ ઘરે જતી રહી. રીતુ મીનાના હાથમાંથી પોતાના હાથ છોડાવી લે છે અને તે કહે છે કે મને તારા કાકાથી ડર લાગે છે. તે મારો હાથ પકડે છે તે મને જરા પણ ગમતું નથી. આટલું કહી રીતુ પોતાના ઘરે ચાલી જાય છે. આ વિશે વાત કરો. તમને ક્યારેક કોઈનું અડું પસંદ ન હોય એવું બન્યું છે? કોનું અડું તમને પસંદ નથી? વિદ્યાર્થી મિત્રો, આપણે રીતુની વાત કરી તો તમને ક્યારેક કોઈનું આવું અડવાનું કોઈનું પસંદ ન હોય એવું તમારી સાથે બન્યું છે? તો કોનું અડવું તમને પસંદ નથી? તો એ પ્રમાણે તમારે અહીં જવાબ લખવાનો છે. જો તમે રીતુની જગ્યાએ હોવ તો શું કરો? વિદ્યાર્થી મિત્રો, જો તમે રીતુની જગ્યાએ હોવ તો તમે શું કરો? તો રીતુની જેમ જ કરવું. આવા અડપલા કરનાર વ્યક્તિથી અંતર રાખવું જોઈએ અને તેની હાજરીમાં તે ઘરે જવાનું ટાળવું જોઈએ. એટલે કે તેના ઘરે જવું પસંદ ન કરવું જોઈએ. જ્યારે આવી ઘટના બને ત્યારે બીજું શું કરી શકાય ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, જો આવી ઘટના બને તો બીજું શું કરી શકાય? તો પહેલાં પહેલું તો મમ્મી પપ્પાને જાણ કરી દેવી જોઈએ. અને બીજું કે આવી ઘટના જ્યારે બને તો એવી વ્યક્તિને હાથમાં બટકું ભરીને ભાગી શકાય છે અથવા તો બૂમાબૂમ કરવી જોઈએ જેથી આજુબાજુથી લોકોને એકઠા કરી શકાય. દરેકનું અડવું સરખું હોતું નથી. રીતુને મીનાના કાકા હાથ પકડે તે પસંદ નથી, પરંતુ તેને મીના હાથ પકડે તે પસંદ છે. તમે વિચારો આ તફાવત કેમ? વિદ્યાર્થી મિત્રો, દરેકનું અડવું એક સરખું હોતું નથી. નાનું બાળક હોય છે તો તમે જોશો કે એને એના મમ્મી પપ્પા સિવાય બીજું કોઈ તેડે છે, એટલે કે ઉચકે છે, તો એ તરત રડવા લાગશે. અને જ્યારે એ પોતાની માતાના ખોળામાં જાય તો એ તરત ચૂપ થઈ જશે, કેમ કે એને એ સ્પર્શ ઓળખે છે. તો એવું જ રીતુનું છે કે મીનાના કાકા રીતુનો હાથ પકડે છે એ એને જરા પણ ગમતું નથી, કેમ કે રીતુને ખબર પડી ગઈ છે કે મીનાના કાકા જે છે એમના મનમાં ગંદો ભાવ છે. એટલા માટે મીનાના કાકા એનો હાથ પકડે છે તે એને જરા પણ ગમતું નથી, પરંતુ મીના હાથ પકડે છે તે તેને પસંદ છે. તો મીના એ રીતુની મિત્ર છે. તેઓ એક સાથે સ્કૂલે જાય છે, એક સાથે આખો દિવસ સાથે રહે છે, રમે છે અને મીનાના મનમાં એવો કોઈ ગંદો ભાવ નથી.
માટે મીના હાથ પકડે છે તે તેને પસંદ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પ્રકરણ 21 જગત મારા ઘરમાં વિશે અભ્યાસ કર્યો તે અહીં પૂરો થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે આગળના પ્રકરણ વિશે અભ્યાસ કરીશું. નમસ્તે, ધન્યવાદ.